આગામી દિવસોની અંદર આખરે વરસાદી માહોલ છવાશે. પહેલા અત્યારે પંચમહાલ પંથકની અંદર વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે. ડાંગની અંદર પહેલેથી જ દસ્તક આપી ચૂક્યું હતું આ વાતાવરણ, અને હવે પંચમહાલના ગોધરા શહેર સહિત આજુબાજુના પંથકની અંદર પણ વરસાદી છાંટા પડી રહ્યા છે, જેમાં રવિ પાકની તૈયારી કરતા ખેડૂતોને પડશે હવે બેવડો માર. કારણ કે પંચમહાલ પંથકમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને અહીંના આસપાસના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ક્યાંક છૂટા છવાયા છાંટા પડી રહ્યા હોવાના પણ અહેવાલો પ્રાપ્ય બની રહ્યા છે. ખાસ કરીને હવે રવિ પાકને લઈને ખેડૂતો ઘણા આશા રાખીને બેઠા હતા, પરંતુ હવે રવિ પાક લેવા માંગતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. કારણ કે વાતાવરણ ગમે ત્યારે દગો દઈ રહ્યો છે. હજુ તો 4 ડિસેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદની વકી હતી, પરંતુ એ પહેલાં જ અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કારણ કે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેને કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અને તેને જ કારણે આગામી 4 થી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ વરસી શકે છે, અને ડાંગ અને ત્યારબાદ હવે પંચમહાલના દાહોદ અને એ વિસ્તારની અંદર અત્યારે અમી છાંટા પડી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ આ છાંટા માવઠું અને કમોસમી વરસાદ રૂપે છે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધી રહી છે. આખરે ગોધરા અને શહેરા સહિતના આસપાસના પંથકમાં વરસાદી છાંટા, વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા નિકુંજ. નિકુંજ, શું વધુ વિગતો મળી રહી છે હાલ? કમોસમી વરસાદ લઈને પંચમહાલ અને જે ગોધરા અને શહેરા જે તાલુકાના વિસ્તારો છે ત્યાં અત્યારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે, અને આ બંને તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં હાલ છાંટા વરસાદના ચાલુ થયા છે. અને વરસાદને લઈને જે ખેડૂતો છે તે ખાસ કરીને ચિંતા, જે રવિ પાકનું આયોજન કરવા જઈ રહ્યા છે તે ખેડૂતોમાં હાલ ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું. આભાર નિકુંજ. તો હાલ પંચમહાલ અને તેની આસપાસના વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ બન્યું છે, અને તેને કારણે અત્યારે પણ ખેડૂતોની ચિંતા વધી રહી છે. કારણ કે રવિ પાકની તેઓ તૈયારી કરી રહ્યા હતા, અને એ દરમિયાન હવે આ માવઠાના સમાચાર આવતા તેમની પણ ચિંતા વધી ગઈ છે. આપણે જણાવીએ કે આખરે ગોધરા શહેરા અને તેની આસપાસના પંથકની અંદર વરસાદી છાંટા પડ્યા છે, અને આગામી 4 ડિસેમ્બર સુધી આવો વાતાવરણ જળવાઈ રહેશે.